गुड मॉर्निंग। आज आप प्रकरण त्रण एट के काव्य त्रण सीलवंत साधु ने सीखीशू। सीलवंत साधु ने एले साधु पाचल अनुग लगवा सीलवंत साधु ने वारंवार नमवानी बात करी है। सीलवंत साधु एटले शू? सीलवंत एटले शू? सील एले चरित्र, सीलवंत एले चरित्रवान। अँ चरित्रवान सतनी बात कर गंगा सती तेमना शिष्या एले के तेमना पुत्रवधु पानबाई ने सीलवंत साधु ने वारंवार नमन करवानी बात करे छे। ए शा माटे तेनी माहिती आ काव्य में छे, तेनु ज्ञान आ काव्य में छे। तो काव्य सीलवंत साधु ने काव्य नो प्रकार छे पद अने भजन। ए गंगा सती नी भजन गंगा माथी लेवामां आव्युं छे। अहींया कवयित्री नो परिचय जोईए। ध्यान राखजो, पुरुष होय तो कवि शब्द वपराय, स्त्री होय तो कवयित्री कवियत्री कवियत्री ने ध्यान रखो। अँ कवयित्री तो गंगाबा कहलसन गुहे ले गंगाबाना पति नु नाम छे कहलसन। गंगाबा भावनगर जिल्लाना राजपरा गाममां जन्मेला छे। एमनो समय आश्रे छे चोक्कस नहीं, कारण के ए वखतनी माहिती आपणने सचोट मळी नथी, आधार पुरावा होता नथी। आश्रे 1846 थी एमनुं अवसान गणीए तो 1894 सुधीनुं छे, 94 સુધીનો એમનો સમયગાળો છે। હવે ગંગાબાના રાજપરા ગામના બાજુના ગામમાં કહળસંગ સાથે લગ્ન થાય છે। તેમને લોકો કહળુભા પણ કહે છે। કહળુભા અને ગંગાબા બંને ધાર્મિક વૃત્તિના છે, સત્સંગ કરે છે, ભજનો કરે છે, પરમાત્મામાં માને છે। તો એમના આ સત્સંગી સ્વભાવના કારણે ઘણા ગામના લોકોએ પણ તેમનો વિરોધ કર્યો, કારણ કે એમના ઘરે ઘણા સાધુ સંતો આવતા હતા। આ સાધુ સંતોના આવવાથી તેમણે એક ગામથી દૂર એક જગ્યાએ ઝૂંપડી બાંધી અને ત્યાં પોતાનો સત્સંગ ચાલુ કર્યો અને યોગ માર્ગ અને જ્ઞાન માર્ગમાં તેઓ આગળ વધ્યા। અહીંયા એમની કવિતાઓ જે એમના પદો છે તે જ્ઞાન માર્ગને લગતા પદો છે, જેમ કે નરસિંહ મહેતાના હતા ભોજો, અખો, પ્રીતમ, મીરાબાઈ, આ જેવા એમના જે પદો હતા આધ્યાત્મના જ્ઞાન માર્ગના એવા જ પદો ગંગા સતીના પણ છે। અને કહળુબા અને ગંગાબા એ એમની આધ્યાત્મ શક્તિમાં જ્ઞાન માર્ગમાં યોગ માર્ગમાં કે એટલા આગળ વધ્યા હતા કે ક્યાંક ચમત્કાર પણ કરી દેતા હતા। સાંભળ્યું છે કે કહળુબાએ એકવાર કોઈ ગાયને સજીવન પણ કરી હતી। આ રીતે એમની પ્રસિદ્ધિ પણ વધતી ગઈ અને આ પ્રસિદ્ધિના કારણે તેમણે સમાધિ લેવાનું વિચાર્યું। કહળુબાએ જ્યારે સમાધિ લેવાનું વિચાર્યું ત્યારે ગંગાબાએ પણ તેમની સાથે દેહ ત્યાગ કરવાનું વિચાર્યું, પરંતુ કહળુબાએ ના પાડી, કારણ કે એમને અજોભા નામનો પુત્ર હતો અને પાનબાઈ નામની પુત્રવધુ હતી। તો કહળુબાએ કહ્યું કે પાનબાઈને પણ તમારે આધ્યાત્મિક શિક્ષણ પૂરું પાડવું પડશે। અને એ જ આશયથી ગંગાબા એટલે કે ગંગા સતી 52 દિવસ સુધી દરરોજ એક ભજનની રચના કરીને 52 દિવસ સુધી પાનબાઈને એ ભજનો સંભળાવે છે અને એ ભજનોમાંનું એક ભજન આપણા અભ્યાસક્રમમાં છે। તો અહીંયા વાત કરીએ કે ગંગા સતી એમને આપણે એક કાવ્ય એક પદ આપણા અભ્યાસક્રમમાં છે, સાથે સાથે કેટલા એમના પદો છે જે બહુ પ્રખ્યાત થયેલા છે, જેમ કે વીજળીને ચમકારે, બધાએ સાંભળેલું જ હશે। ત્યારબાદ છે મેનું રે ડગે, પછી ભક્તિ રે કરવી, આવા જે પદો છે એમના ખૂબ જ પ્રખ્યાત પદો છે। ગંગા સતીના વિશે તો એક ગુજરાતી ફિલ્મ પણ બની છે, 1979માં એમનું એક ગુજરાતી ચલચિત્ર પણ બહાર પડેલું છે। તો ગંગા સતીના કાવ્યોની વિશેષતા શું છે? તો ગંગા સતી યોગ માર્ગમાં આગળ વધેલા હતા, જ્ઞાન માર્ગમાં આગળ વધેલા હતા। તો જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમણે આપી છે, એટલે જ્ઞાન માર્ગ એટલે કે પરમાત્માને પામવાની, જેમ કે આપણે નરસિંહ મહેતાની જોઈ ગયા ને કે એમની વાતમાં પરમાત્માની બ્રહ્મની વાતો હોય, આપણે જોયું હતું ને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી, એટલે એમને પરમેશ્વર સિવાય કશું દેખાતું નથી। તો આવી બધી રચનાઓ ગંગા સતીની પણ હતી। હવે આપણે જ્યાં કવિ પરિચય કે કવયિત્રી પરિચય જોઈએ છીએ, આપણે અભ્યાસક્રમમાં લેખકના પરિચય હોય છે, તો આપણને એમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે, જેમ કે ગંગાબાનું પૂરું નામ શું છે, પતિનું નામ શું છે, ક્યાં જન્મ્યા હતા, ક્યારે જન્મ્યા હતા, એમની મુખ્ય કૃતિઓ કઈ છે, વગેરે વગેરે। તો અહીંયા પણ એવો પ્રશ્ન બી પૂછે કે એના અંદર જે વાક્યો હોય છે એ વાક્યોમાંથી પણ પ્રશ્ન બનાવીને આપણને પૂછતા હોય છે, જેમ કે મનુષ્યને મળેલા ક્ષણિક જીવનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની વાત એમણે કહી છે।
तो प्रश्न पूछे आपने कि मनुष्य ने मळेला क्षणिक जीवन नो सदुपयोग करी भक्ति थी जीवन ने तरबोल करवानी वात कोने कही छे। आओ प्रश्न पूछे त्यारे आपने आटला बधा ज आपणा प्रकरणों मांथी एक नाम क्यूँ याद आवे एम थाय के आ क्या काव्य में हशे, तो आ जे परिचय आपेलो होय छे एमांथी पण एक एक वाक्य ने समझवू अने याद राखवू जरूरी छे। तो हवे आपणे काव्य तरफ आगळ वधी। हवे काव्यमां पहेलो शब्द छे श्रीमंती, जे आपणे समजी शक्या चारित्रवान साधुने, एटले चारित्रवान संतने साधुने व्यक्तिने आपणे वारे वारे नमन करवा जोईए। शा माटे? जेना बदले नहीं वर्तमान रहे, अहीं वर्तमान वर्तनना अर्थमां छे, एवो व्यक्ति जेनु अवारनवार वर्तन बदलातुं नथी, जे स्थिर होय छे, स्थित प्रज्ञ होय छे, जे अवारनवार पोताना वर्तनने बदलतो नथी। आपणे जोईए छे कि घणा व्यक्तिओनुं वर्तन शरूआतमां सारुं होय, पाछळथी आपणे साથેનો વ્યવહાર ખરાબ હોય, તો એ સમય સાથે આપણા સ્ટેટસ પ્રમાણે એ બદલાતો હોય છે। तो आवा व्यक्तिओ मनुष्यना साथे हमेशा मददरूप थवानी भावनाथी वर्तता होय छे, एमनुं वर्तन अवारनवार बदलातुं नथी, जेम आपणे टूंकमां कहीए के काचंदानी जेम रंग बदलतुं नथी। तो सिलवंत साधुने वारे वारे नमीए, जेना बदले नहीं वर्तमान रहे, जेना क्यारे वर्तनमां बदलाव नथी आवतो तेवा चरित्रवान व्यक्तिने आपणे वारे वारे नमन करवुं जोईए। चित्तनी वृत्ति जेनी सदाय निर्मल, चित्त एटले मन नी वात छे, अहींया वृत्ति, वृत्ति एटले वलण, वलण एटले के आपणा विचारों नी वात छे। चित्तनी वृत्ति सदाय निर्मल, निर्मल अहींया त्रण पदो शब्द छे, आम पण लखाय निर्मल अने निर्मल एटले पवित्र। तो जेना मन नी वृत्ति, जेना मन ना विचारो पवित्र छे, जेने महाराज थाय मेहरबान, अने जेना पर महाराज एटले के परमेश्वर नी सदा कृपा होय छे, सदा कृपा होय छे, मेहरबान थाय छे, जेना पर परमेश्वर हमेशा कृपा करता होय छे। तो जेनु जेना मनना विचारों पवित्र होय छे अने जेना पर महाराजनी हमेशा कृपा थती होय छे, परमेश्वरनी कृपा होय छे। जेने शत्रु ने मित्र, विरोधार्थी शब्द छे, जेने शत्रु ने मित्र एके नहीं उरमा, उर एटले हृदय, जेना हृदय में शत्रु अने मित्र एवा कोई भेदभाव नथी होता, एना माटे दरेक व्यक्ति सरखा होय छे। जेने परमात्मा प्रीत रहे, अहींया परमार्थ परम अर्थ, परम अर्थ एटले मोक्षनी वात छे, परोपकार नी वात छे, परोपकार करीने मोक्ष पामवानी वात छे, परम अर्थ एटले श्रेष्ठ काम, एटले सारा काम करीने मोक्ष मेळवानी वात एना मनमां होय छे, एमां एने प्रीत छे। शत्रु अने मित्र एवा एना भेदभाव होता नथी, तेना हृदयमां दरेक व्यक्ति माटे सरखुं स्थान होय छे। मन वचन ने वाणी में चाले ने, अने एटले अनेना अर्थमां होय छे, मन वचन ने वाणी में चाले ने रूढ़े पाड़े एवी रीत, पोताना मन एना वचनों अने एना वाणी प्रमाणे चालतो होय छे, ए जे कहे छे ए करे छे, एटले के एवुं नहीं के कंईक अलग कहेवुं अने करवुं अलग, ए कहे छे ए प्रमाणे ज वर्ते छे, रूढ़ी पाड़े एवी रीत, रूढ़ी एटले सारी रीते, सारी रीते रूढ़ी पाड़े एवी रीत, अहींया नियमनी वात करी छे, ए साधुना नियमोने खूब सारी रीते तेनुं पालन करे छे, एटले जेने जे मन वचन अने वाणीमां चाले छे, पोते जे कहे छे ए प्रमाणे चाले छे, अने ते साधुना जे नियमो छे एनुं सारी रीते योग्य रीते ते पालन करे छे। आठे पोर मन मस्त थईने रहेवे, आठे पोर आठ प्रहरनी वात छे, एक दिवस में आठ प्रहर होय छे, एटले के एक प्रहर त्रण कलाकनो होय छे, अहींया एक आखा दिवसनी वात छे, आठे प्रहर मन मस्त थई रहेवे, एटले मन मस्त थवुं एटले के दिव्य आनंदमां रहेवुं, ज्यारे भगवान मळी गया छे एवा आनंदमां रहेवुं, एटले आठे पोर सुधी ए दिव्य आनंदमां रहे छे, रहेवे एटले रहेवुं, बधा तळपदा शब्दो छे, रहे छे, रहेवुं, रहेवे एटले रहे छे। જેને જાગી ગયો તુરિયાનો તાર રે, હવે તુરિયાનો તાર જાગી જવો એટલે કે તુરી નામનું એક વાદ્ય છે, તુરી વાદ્ય, એના તારને છંછેડીને ભગવાન સાથેની સાધના કરવામાં આવે છે, ભજનો કરવામાં આવે છે, પોતાને ભગવાન સાથે જોડી દેવામાં આવે છે, એટલે એને તુરિયાના તાર સાથે, જેને જાગી ગયો તુરિયાનો તાર એટલે કે ધ્યાનાવસ્થાની વાત કરી છે, ધ્યાન અવસ્થા જોઈએ,
ध्यानावस्था, बीजू छे ब्रह्मावस्था, ब्रह्मावस्था अने ध्यानावस्था, ब्रह्मावस्था अने एना माटे तुरीयावस्था शब्द पण वापरवामां आवे छे। तो जे आ अवस्था छे ए कई अवस्था? तो आपणे जागृत अवस्था विशे जाणीए छीए कि आपणे जागता होईए ते स्वप्न એટલે કે આપણે આમ સૂતેલા હોઈએ છીએ, પરંતુ આપણે કંઈક એવા વિચારો એ કાલ્પનિક દુનિયામાં આપણે જતા રહેતા હોય છે। સુષુપ્ત અવસ્થા એકદમ નિંદ્રામાં હોય છે। તો આવી આપણી અવસ્થાઓ છે। એના ઉપરની જો ચોથી અવસ્થાની વાત કરીએ તો તુર્યાવસ્થા છે, ધ્યાન અવસ્થા છે, અવસ્થા છે એટલે કે ધ્યાનમાં રહેવું। તો આંખે પોર મસ્ત રહે છે અને જેને ધ્યાન અવસ્થામાં જે તુર્યાનું તાર જાગી ગયું છે એટલે કે જેને આ ધ્યાન અવસ્થામાં જે ગયું છે એ વ્યક્તિ આઠે પોર દિવ્યાનંદમાં રહે છે, આઠે પોર પોતાની મન મસ્તીમાં રહે છે। હવે એમ કે આઠ પોર કયા? તો આપણા જે આખો દિવસ છે એ દિવસને આપણે અહન કહીએ કહેવાય, દિવસને માટે પર્યાય શબ્દ છે અહન। અને નામ પાડવાના આઠ ભાગ પાડવામાં આવે છે, એમાં છે સવારના એટલે કે દિવસના ચાર અને રાત્રિના ચાર, બરાબર। તો આ છે પૂર્વાહન, મધ્યાહન, અપરાહન અને સાયંકાળ। પૂર્વાહન, મધ્યાહન, અપરાહન અને સાયંકાળ આ ચાર દિવસના છે, અને રાત્રિના ગણીએ તો પ્રદોષ, નિશિત, ત્રિયામા અને ઉષા આ આઠ પ્રહર છે, અને આ આઠ પ્રહરથી આખો એક દિવસ બને છે। એટલે ટૂંકમાં આખો દિવસ જે ધ્યાનાવસ્થામાં છે, જેને ભગવાન સાથે જોડાણ કર્યું છે, એ આઠે પોર દિવ્યાનંદમાં રહે છે, પોતાની મનની મસ્તીમાં રહેતો હોય છે। નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણીને સદા ભજનનો વ્યાપાર। નામ અને રૂપ, ખ્યાતનામ થવું, ખ્યાતિ મેળવવી, પ્રખ્યાત થવું અને રૂપનું રૂપ જે દેખાવ છે આને એને મિથ્યા એટલે કે નકામું ગણ્યું છે। નકામું એટલે કે મિથ્યા કરી જાણીને સદાય ભજનનો વ્યાપાર અને સદાય પરમાત્માના ભજનમાં એ મસ્ત રહે છે, સદાય તે ભજનમાં જ પોતાનો સમય વિતાવે છે। સંતું કરો તો એવાની કરશો હવે તો ઉતરશો બહુ પાર। ગંગા સતી પાંબાઈને કહે છે, ગંગા સતી એમ બોલ્યા રે પાંડબાઈ, જેને વચનોમાં વિશ્વાસ। ગંગા સતીએ પાંડબાઈને કહ્યું કે જે વ્યક્તિને, જે સાધુને માત્ર પરમાત્માના વચનમાં વિશ્વાસ છે, ફક્ત ભગવાનને જાણે છે, એની વાત માને છે અને એના કયા પ્રમાણે જે સારા કર્મ કરે છે, તો ગંગા સતી પાંડબાઈને કહે છે કે જે જે વ્યક્તિ, જે ચરિત્રવાન વ્યક્તિ, જે શીલવંત સાધુ સદૈવ પરમાત્માના વચનોમાં માને છે તેવાનો સંગ કરવાથી આપણે ભવ પાર કરીશું। એટલે ભવ પાર તમે ઉતરશો, આ સંસારરૂપી સાગરમાંથી તમે મોક્ષને પામશો એટલે કે ઈશ્વરને પામશો। તો આ રીતે એમને શીલવંત સાધુને નમન કરવાની વાત કહી છે, સાથે સાથે શીલવંત એટલે કે જે ચરિત્રવાન વ્યક્તિઓ છે એમનો સંગ કરવાનું કહ્યું છે। કારણ કે આપણા જીવન પર સંગતની અસરો ઘણી બધી થાય છે, કે સંગત કે સંગ એવો રંગ જેની સાથે આપણે રહેતા હોય છે તો તેના સારા કે ખરાબ વિચારો ક્યાંક ને ક્યાંક આપણામાં ઉતરતા હોય છે। તો જોઈએ કે ભાઈ ફરીથી એક નજર જોઈએ, ગંગાબા એમના ગંગાબા એમના શિષ્યા એટલે કે એમના પુત્ર વધુ પાનભાઈને કહે છે કે આપણે વારે વારે ચારિત્રવાન વ્યક્તિને નમન કરવા જોઈએ, કારણ કે એનું વર્તન ક્યારેય બદલાતું નથી। એ લોકોના સમય સંજોગને એનું વર્તન એક સરખું હોય છે, એ કોઈના દુઃખ કે સુખમાં એવું નથી કે દુઃખી છે તો એની સાથે આપણે ખરાબ વ્યવહાર કરવો કે એને એવું જતાવો કે તારે મારી જરૂર છે કે પછી એના પર ઉપકાર કરે છે કે કંઈ પણ। તો એવો વ્યક્તિ કે જેનું વર્તન ક્યારેય બદલાતું નથી, એ સમય પ્રમાણે સ્થિત પ્રજ્ઞ રહે છે, શીલવંત સાધુને વારે વારે નમીએ જેનું વર્તન બદલાતું નથી, જેની ચિત્તની વૃત્તિ એટલે કે જેના મનના વિચારો પવિત્ર હોય છે તેના પર ભગવાનની કૃપા હોય છે, જેના મનમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદભાવ હોતા નથી અને તે પરોપકાર અને મોક્ષમાં જ પ્રીતિ રાખે છે અને માત્ર પરમાર્થ જ કરવું છે, મન વચન અને વાણીમાં ચાલે છે, પોતાના કયા પ્રમાણે જ ચાલે છે અને સાધુઓના જે નિયમો છે તેનો રૂઢી રીતે સારી રીતે તે પાલન પણ કરે છે, આઠે પોર એ દિવ્યાનંદમાં રહે છે, જો તેને તુર્યાનો તાર જાગ્યો છે
जो ते ध्यानावस्था में छे, जो ए भगवान साथे तेनो तार जोड़ाई गयो छे, तो ते आठे पोर दिव्यानंद में रहे छे। એટલે એને કે એ ધ્યાનાવસ્થામાં હોય છે અને આઠે પર મનની મસ્તીમાં રહે છે। નામ ને રૂપ જેને મિથ્યા કરે છે, ખ્યાતનામ થવાની કે પછી પોતાના રૂપને સાચવવાની કે આ બધી દરેક વસ્તુને રંગ રૂપને એને મિથ્યા ગણ્યું છે અને માત્ર ને માત્ર ભજનમાં એને રસ છે અને ભજનથી એ પરમાત્માને પામવા માટે ઝંખે છે। તો એવા વ્યક્તિનો સંગ કરો પાનભાઈ કે જેમને માત્ર ભગવાન પર વિશ્વાસ હોય, પરમાત્માના વચનો પર વિશ્વાસ હોય, અને જો આવા વ્યક્તિનો સંગ કરશો તો તમે ભવ સાગર પાર ઉતરશો, તો તમે આ ભવ પાર પડશો, એટલે કે આ જીવનમાં યોગ્ય રીતે જીવન જીવીને મોક્ષને પામશો। તો આમ ગંગા સતીએ પોતાની પુત્રવધુ એટલે કે પોતાની શિષ્યાને આધ્યાત્મિક શિક્ષણ પૂરું પાડ્યું હતું। તો આ કાવ્યની સમજૂતી છે, તેના શબ્દાર્થ, વિરોધી શબ્દો, સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, દરેક શબ્દને ધ્યાનમાં લેવો। ત્યારબાદ કવિયત્રી જે પરિચય આપ્યો છે તેમાંના દરેક વાક્યને ધ્યાનમાં લેવો, ક્યાંથી કયો પ્રશ્ન આપણને પૂછી શકે તે બાબતને ધ્યાનમાં લેવી, જેટલું ચવલાવાય એટલું એ જ સમય તૈયાર કરો, સમય ન બગાડતા આગળ વધો। હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં, ત્યાં સુધી રજા લઈએ। થેન્ક યુ।